આપણી આપ સૌને મારા સીતારામ. તો આજે આપણે બનાવવા જઈ રહ્યા છે તે છે આપણે સૂકી ડુંગળી અને ગાંઠિયા એની અંદર આપણે બનાવીને નાખવાના છે. તે એકદમ ટ્રેડિશનલ વાનગી છે, શાક છે ટ્રેડિશનલ. તો ચલો આપણે તેના માટેની જે સામગ્રી છે તે જોઈએ. તો મેં 5 આ રીતના ડુંગળીને સુધારી છે, આ રીતના ઊભી સુધારી લેવાની છે, આ રીતના મોટી મોટી. અને મેં મીડિયમ સાઈઝના 2 ટમેટા લીધા છે, એને પણ આ રીતના આપણે ચોપ કરી લેવાના છે મોટા મોટા લાંબી લાંબી સાઈઝમાં. અને મેં 1/4 વાટકા જેટલો ચણાનો લોટ લીધો છે અને 2 ચમચા તેલ છે, લીલું લસણ છે આ 4-5 એ રીતના, અને સૂકું લસણ છે 10-12 કળી, અને મેં મીઠું નાખી અને વાટી લીધું છે. 2 ચમચી લાલ મરચાંનો પાવડર છે, 1 ચમચી હળદર પાવડર છે, 2 ચમચી ધાણા જીરા પાવડર છે, સ્વાદ અનુસાર નમક છે, અને આ અજમો છે ચપટી, અને ચપટી જીરું છે, અને ત્યારબાદ આ આપણે કોથમીર છે, અને ચપટી હિંગ છે, અને પાણી. તો ચાલો બનાવીએ. તો સૌપ્રથમ આપણે જે બેસન લઈ શકો અથવા ચણાનો લોટ પણ લઈ શકો તમે. મેં આ ચણાનો લોટ લીધેલો છે, તમે બેસનનો પણ યુઝ કરી શકો છો. આ રીતનો પોણો વાટકો છે, અને તેની અંદર આપણે સ્વાદ અનુસાર નમકનો ઉપયોગ કરવાનો છે. તો આપણે થોડું નમક પણ એડ કરી દઈએ. અને ત્યારબાદ મેં આ અજમો લીધો છે, એને હાથથી આ રીતના મસળી અને નાખીએ કે એની સ્મેલ બહુ સરસ આવે છે, સારો લાગે છે, અને આમ પણ તે સારો છે. તો આ રીતના અજમાને મેં નાખી દીધો છે. ત્યારબાદ 2 ચમચી તેલ આપણે મોણ માટે લેવાનું છે, તો આપણે 2 ચમચી તેલનો યુઝ કરીએ છીએ. અને આપણે આને મિક્સ કરી લેવાનું છે. આપણે મોણ દઈ દીધું છે તેલનું, અને એની અંદર આપણે ચપટી કોથમીર નાખી દઈએ ધાણા ભાજી, કે તે બહુ સારી લાગે છે, સરસ લાગે છે શાકની અંદર. અને આ શાક છે બિલકુલ ટ્રેડિશનલ છે, આપણી દાદી અને નાનીના વખતનું આ શાક છે. અત્યારે તો આ શાક છે તે સાવ વિસરાઈ ગયું છે, અત્યારની જનરેશનને ખબર પણ નહીં હોય કદાચ કે આ રીતના આ શાક બનતું હશે, કારણ કે આ શાક સાવ વિસરાઈ ગયું છે. તો તમે લોકો બનાવજો. તો આ રીતના આપણો લોટ છે તે તૈયાર થવો જોઈએ, અને થોડો તેલવાળો હાથ કરી અને એને આપણે ફૂણવવા થોડી વાર આપણે એને મૂકી દઈએ કે તે સરસ ફૂણવાઈ જાય. તો આપણે શાક વઘારવાની તૈયારી કરી લઈએ. તો મેં આ રીતના વાસણ રાખ્યું છે ગેસ ઉપર, અને આપણે ગેસની ફ્લેમ છે તેને ચાલુ કરીએ છીએ. અને હવે આપણે આ તેલ છે એનો ઉમેરો કરીએ છીએ. તેલ આવી જાય પછી આગળ આપણે વધીએ. તો લાગે છે આપણો આ તેલ આવી ગયું છે. તો હવે આપણે એની અંદર જીરાનો ઉમેરો કરીએ છીએ, સરસ જીરું ફૂટી જાય. ત્યારબાદ આપણે હિંગનો ઉમેરો કરવાનો છે. હવે આપણે આ હિંગનો ઉમેરો કરીએ છીએ, અને ત્યારબાદ આપણું જે વાટેલું લસણ છે એનો ઉમેરો કરીએ છીએ આપણે. ડુંગળીનો ઉમેરો કરીએ છીએ. તો હવે આપણે મરચા પાવડરનો ઉમેરો કરીએ છીએ એની અંદર. તમારા ઘરમાં જેટલી મીઠાશ ખવાતી હોય એ રીતના તમે એનો યુઝ કરી શકો છો. અને ત્યારબાદ આપણે હળદરનો ઉમેરો કરીએ છીએ, અને ત્યારબાદ ધાણા જીરા પાવડરનો ઉમેરો કરીએ છીએ આપણે. અને હવે આને મિક્સ કરી દેવાનું છે સરસ રીતના, અને ગેસ મીડિયમ છે એને મીડિયમ કરી દેવાનું છે, કારણ કે આપણા મસાલા છે એ દાજવાને આપણે એને. તો આપણા મસાલા અને ડુંગળી છે તે સરસ રીતના સકળાઈ ગયા છે તેલમાં, અને હવે આપણે આ ટમેટાનો યુઝ કરવાનો છે. ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણા મસાલા અને ડુંગળી થોડું આમ સોતે થઈ જાય પછી જ આપણે ટમેટાનો યુઝ કરવાનો છે, નહીં તો ટમેટા સાવ ભાંગી જશે. હવે આપણે 1 ગ્લાસ પાણી છે એનો ઉમેરો કરવાનો છે. તો અત્યારે આપણે 1 ગ્લાસ પાણીનો ઉમેરો કર્યો છે એની અંદર, અને મીડિયમ આંચ ઉપર આપણે રાખવાનું છે આ શાકને. અને મને લાગે છે કે હજી 1/2 ગ્લાસ આપણે આની અંદર પાણીની જરૂર છે, તો લઈ લઈએ. તો ફરીથી આપણે 1/2 ગ્લાસ પાણીનો ઉમેરો કરીએ છીએ.
ટોટલ મે આની અંદર 1.5 ગ્લાસ પાણી નો ઉમેરો કર્યો છે અને હવે આપણે આને મીડિયમ ગેસ ઉપર થોડું એમ જ ચડવા દઈએ અને ઢાંકણ ઢાંકી દઈએ કે તે સરસ ચડી જાય। थोड़ा કરી લેવાનું છે અને આ રીતના પાટલા ઉપર રાખી અથવા તો તમે હાથે પણ કરી શકો છો। પાટલાની મદદ ન લેવી હોય તમારે તો આ રીતના તમે આપણે જે ભણેલા ગાંઠિયા મળે છે એ રીતના એને લંબાવતું જવાનું અને આ રીતના હાથથી એને વણતું જવાનું છે। આ રીતના બે ત્રણ વખત તમે વણશો એટલે એ ગાંઠિયો છે તે સાવ પાતળો અને સરસ થઈ જશે અને આ ગાંઠિયાને આપણે તળવાના નથી, ખાસ ધ્યાન રાખવાનું છે। આ ગાંઠિયા છે તે આપણે શાક ઉકળતું હશે એની અંદર આપણે નાખવાના છે અને એની અંદર આપણે આ ગાંઠિયાને પકાવવાના છે તો ખાસ ધ્યાન રાખવાનું છે, બહુ સરસ બને છે। તો મેં આ રીતના આટલો જાડો ગાંઠિયો બનાવ્યો છે, તમે પાતળા પણ બનાવી શકો છો આ રીતના વણી વણી અને થોડા એમ જ રાખી દઈએ કે આપણું શાક છે તે ઉકળી જાય એટલે એની અંદર આપણે ઉમેરવાના છે અને શાકની અંદર જ એને પાકવા દેવાનું છે। અને આ રીતના બધા જ ગાંઠિયા ચાલો આપણે તૈયાર કરી લઈએ। આજ તો આપણે આ એકદમ કાઠિયાવાડી શાક બનાવ્યું છે અને મને એક શોખ છે કે હું રસોઈ બનાવતી આમ જ ગીત પણ લલકારતી હોય છે તો આજે તો એકદમ કાઠિયાવાડી શાક બનાવ્યું છે તો થોડું કાઠિયાવાડી ગીત પણ આપણે ગાઈ લઈએ થોડું। પછી 7-8 9 મિનિટ જેવું થઈ ગયું છે અને આ રીતના આપણા ગાંઠિયા પણ એમને એમ જ છે, તમે જોઈ શકો છો કે બિલકુલ ભાંગા નથી અને આ તૈરા વગર આપણે આ ગાંઠિયાનો યુઝ કર્યો છે, તમે જોઈ શકો છો આપણા ગાંઠિયા પણ એકદમ ચડી અને રેડી થઈ ગયા છે। તો હવે આપણે આ ગેસની ફ્લેમ છે એને સાવ બંધ કરીએ છીએ અને શાકને આપણે સર્વિંગ બાઉલમાં લઈ લઈએ છીએ। બારીક સમારેલું છે એને ગાર્નિશિંગ માટે લઈ લેવાનું છે, બહુ સારું લાગે છે અને જો તમે કોઈ ડુંગળી કે લસણ ન ખાતા હોય તો આ શાકને તમે તુરિયા જોડે પણ બનાવી શકો, તુરિયાનું શાક બનાવો ત્યારે આ રીતના વણી અને ગાંઠિયા એની અંદર એડ કરી દેવાના તે પણ બહુ સારું લાગે છે। તો થોડી કોથમીર પણ આપણે ગાર્નિશિંગ કરી દઈએ કે તે પણ સારી લાગે છે।
તો આ એકદમ કાઠિયાવાડી આપણી આ રેસીપી છે જે આપણા દાદી અને નાનીના વખતમાં થાતી અત્યારે જો તમને કોઈને યાદ હોય અને તમે કોઈ ખાધી હોય તો મને કમેન્ટમાં ચોક્કસથી કહેજો તો તમને આ રેસીપી મારી આ ચેનલ તમને મારી આ ડીશ પસંદ હોય તો તમે લાઈક કરજો અને શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને જો તમે કોઈ નવા હોય તો બેલ આઇકોન દબાવવાનું ચૂકતા નહીં અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી તો ફરી મળ્યા આપણે નવી રેસીપીમાં ત્યાં સુધી થેન્ક યુ